છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 1 ભણીશું. પહેલો પાઠ છે ચિત્રપાઠ છે, એનું નામ છે રેલવે સ્ટેશન. તમે બધા રેલવે સ્ટેશન ગયા હશો અને જોયું હશે. મુસાફરી કરવા માટે આપણે બહાર ગામ જઈએ છીએ, એટલા માટે આપણે રેલવે સ્ટેશન માં રેલવેમાં બેસીએ છીએ, બસ સ્ટેશનમાં જઈએ તો બસમાં બેસીએ છીએ, એમ આપણે બધા સ્ટેશનો જોયેલા હશે. અહીંયા છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં ચિત્રમાં તમને શું શું નજરે પડે છે તો તમે જોઈ શકો છો. અહીંયા ટ્રેન છે, ટી સ્ટોલ વાળો છે, પ્રભાત બુક સ્ટોલ છે, કુલી છે, ફળ વેચનારો છે, ટિકિટ ચેકર છે, મુસાફરો છે, રેકડીવાળો છે. આ બધા દ્રશ્ય આપણે દેખાય છે. ત્યાં ઘણા બધા લોકો મુસાફરી કરવા માટે આવે છે. ત્યાં ટિકિટ લેવાની હોય છે, ટિકિટ બારી હોય છે, ત્યાં આપણે ટિકિટ લેવાની હોય છે. એક પૂછપરછ બારી હોય છે જ્યાં આપણે ટ્રેન વિશે માહિતી લઈ શકીએ છીએ કે ટ્રેન કેટલા વાગે આવશે, તેનો સમય કેટલો છે, કેટલા વાગે ઉપડશે, એ બધી જાણકારી આપણને મળતી હોય છે. તો અહીંયા ચિત્રમાં આપણને કોણ કોણ નજરે પડે છે તો ચિત્રમાં મુસાફરો, ચાવાળો, ફેરિયાઓ, રેકડીવાળો, પુસ્તકવાળો, ફળ વેચનાર વગેરે, ટિકિટ ચેકર વગેરે આપણને નજરમાં અહીંયા પડે છે. અહીંયા આપણે કયા કયા સ્ટોલ નજરે પડે છે તો અહીંયા આપણે બે સ્ટોલ દેખાય છે, પ્રભાત બુક સ્ટોલ અને ટી સ્ટોલ છે. પ્રભાત બુક સ્ટોલમાં આપણને વિવિધ પ્રકારના પુસ્તકો મળી રહે છે, ટી સ્ટોલમાં આપણને ચા મળી રહે છે. પ્રશ્ન નંબર 3, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો તમે જોઈ શકો છો ઘડિયાળમાં 4:40 થયેલી છે. કેટલા વાગેલા છે? 4:40 થયેલ છે. પ્રશ્ન નંબર 4, કયા કયા ફેરિયાઓ નજરે પડે છે? તો જે ફેરિયાઓ છે આપણે જે કહ્યું તો રેકડીવાળો ફેરિયો છે, ફળ વેચનાર ફેરિયો છે, એ આપણે નજરમાં દેખાય છે, અને બીજા ઘણા ફેરિયાઓ ત્યાં હોય છે. દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના ફેરિયાઓ આપણને જોવા મળે છે. કોઈ ફળ વેચનાર હોય, સિંગ ચણા વેચનારા હોય છે, અલગ અલગ પ્રકારના ફેરિયાઓ આપણે નજરે પડે છે. હવે અહીંયા આ ચિત્રમાં આપણને બે સ્ટોલ નજરે પડે છે, અને ઘણી બધી જગ્યાએ બુક સ્ટોલ, ફ્રૂટ સ્ટોલ, સિંગ ચણાના સ્ટોલ હોય છે, ટી સ્ટોલ, ફરસાણ અને મીઠાઈના સ્ટોલ હોય છે, ઠંડા પીણાના પણ સ્ટોલ હોય છે, અને રેલવે સ્ટેશનમાં ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે જે કદાચ તમને નજરે પડી હશે. બસ સ્ટેશનમાં, રેલવે સ્ટેશનમાં, એ બધી જગ્યાએ ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે કે કચરો કચરાપેટીમાં જ નાખવો. અમુક લોકો કચરો હોય છે જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે, પણ ત્યાં સૂચના મારેલી હોય છે કે કચરો કચરાપેટીમાં જ નાખવો. ધૂમપાન કરવાની મનાઈ છે. અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરવી, લાઈનમાં ઊભા રહો, ધક્કા મૂકી કરશો નહીં, વગેરે વગેરે સૂચનાઓ ત્યાં લખેલી હોય છે. અને રેલવે સ્ટેશનમાં અને બસ સ્ટેશનમાં ઘણા બધા વિભાગો અને બારીઓ હોય છે જે આપણને આ ચિત્રમાં બતાવેલ નથી, પણ ત્યાં ઘણા બધા વિભાગ હોય છે. વિભાગ એક પ્રતીક્ષા ખંડ હોય છે જે આપણે બસ કે રેલવેની પ્રતીક્ષા કરવા માટે બેસવાની જે જગ્યા હોય છે તેને પ્રતીક્ષા ખંડ કહેવાય છે. મહિલા ખંડ, જે મહિલાઓને બેસવાની અલગથી સુવિધા કરવામાં આવેલી હોય છે તેને મહિલા ખંડ કહેવાય છે. વિશ્રામ ખંડ, કે તમારી મુસાફરીમાં બસ કે ટ્રેનનો સમય વધારે હોય, બાકી હોય તો વધારે સમય લાગતો હોય તો વિશ્રામ કરવા માટે, આરામ કરવા માટે પણ એનો અલગથી ખંડ હોય છે. વર્કશોપ વિભાગ, પાર્સલ વિભાગ, રિઝર્વેશન વિભાગ, વોટર રૂમ, લોકર રૂમ, પોલીસ રૂમ, ઘણા બધા ત્યાં વિભાગ હોય છે. અને બારીઓ વિશે, તો બારી પૂછપરછની બારી હોય છે, જે મેં હવે તમને આગળ બી સમજાવ્યું કે આપણે પૂછપરછ કરી શકીએ છીએ કે ટ્રેન કે બસ કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે. તે ટિકિટ બારી, જે આપણે એડવાન્સમાં ટિકિટ લેતા હોઈએ છીએ તે ટિકિટ બારી, ત્યાં ટિકિટ લઈ શકીએ છીએ આપણે. બુકિંગ વાળી,
આપણે એડવાન્સમાં બુકિંગ કરાવતા હોઈએ છીએ, રિઝર્વેશન કરાવતા હોઈએ છીએ તેમ. તો અહીંયા ઘણી પ્રકારની સુવિધાઓ મળી રહે છે અને આપણને રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં માઇક દ્વારા, લાઉડસ્પીકર દ્વારા ઘણી બધી સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે બસ કે ટ્રેન કેટલા વાગે આવશે, ક્યારે ઉપડશે, કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે, તે પણ આપણને જાણકારી મળતી હોય છે. કોઈ વસ્તુ આપણી ખોવાઈ ગઈ હોય કે કોઈ બાળક ખોવાઈ ગયું હોય તેના વિશે પણ આપણે લાઉડસ્પીકર દ્વારા જ માહિતી આપી શકીએ છીએ અને લોકોને જાણ કરી શકીએ છીએ. ખિસ્સા કાતરોથી સાવધાન રહો તેની પણ સૂચના લાઉડસ્પીકર દ્વારા આપણને આપવામાં આવતી હોય છે. અને એમાં જો રેલવે સ્ટેશનમાં ઘણા બધા ફેરિયાઓ જોવા મળે છે કે છાપા વેચનારા હોય છે, તે વિવિધ પ્રકારના સામાયિકો એટલે કે પુસ્તકો વેચતા હોય છે, પાણીના પાઉચ કે પાણીની બોટલો વેચતા હોય છે, ગરમ નાસ્તા વેચતા હોય છે, ઠંડા પીણા વેચતા હોય છે, એવા ઘણા બધા ફેરિયાઓ આપણને અહીં જોવા મળે છે. અને જાહેર સ્થળોની સ્વચ્છતા વિશે, તમે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનમાં જાઓ છો તો સ્વચ્છતા વિશે તમે શું કરો છો? તમે કે પાણીનું પાઉચ પીધું છે તો પાણીનું પાઉચ ક્યાં નાખશો? તો આપણે કચરાપેટીમાં નાખીશું. કોઈ બિસ્કીટનું પેકેટ ખાધું છે, એનું વેપર છે, એ પણ આપણે કચરાપેટીમાં નાખીશું. તો આપણે હંમેશા કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણે જાહેર સ્થળોની સ્વચ્છતા માટે આપણે ધ્યાન આપવું જોઈએ અને બીજાને પણ શીખવાડવું જોઈએ. અને જાહેર સ્થળો જે શૌચાલય છે તેમાં શૌચાલયનો જ આપણે ઉપયોગ કરીશું. થૂંકવા માટે થૂંકદાનીનો જ ઉપયોગ કરીશું. અને જાહેર જગ્યાઓ જે જાહેર સ્થળો છે તેને દિવાલો આપણે વગાડીશું નહીં. રેલવે સ્ટેશનમાં આપણે આ બધું ભણ્યા છીએ. હવે એનું અભ્યાસ અને સ્વાધ્યાય છે, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચલો મિત્રો, આવજો.